નમસ્કાર મિત્રો, મધુદીપ આઈ.વ. ટેસ્ટ ટ્યુબ ઇન્ફ હોસ્પિટલ માંથી હું ડોક્ટર ડોરોજો આપનો હાર્દિક સ્વાગત કરું છું. આજે જે વિષય લઈ જઈએ છીએ એને છે એને કહેવાય છે બાજરા વિશે આપણે શું વિચારીએ છીએ. બાજરાનો રોટલો, બાજરાની નાની એવી રોટલી, બાજરાની વ્યંજન, બાજરાની વાનગી, બાજરાની ખીચડી, બાજરો બાફેલો અથવા બાજરાના કોઈ પણ પ્રકારના બીજા ઉપયોગમાં લેતા હોય તો એ વસ્તુ પ્રેગ્નન્સી રાખવા માટે, ફર્ટિલિટી માટે અને રહી ગયા પછી ખાઈ શકાય કે નહીં. મિત્રો, બાજરાને હિન્દીમાં બાજરા કહેવાય છે, ઇંગ્લિશમાં મિલેટ કહેવાતું હોય છે અને ગુજરાતીમાં બાજરો તરીકે કહેવાતો હોય છે. ગુજરાતી સમાજમાં પોપ્યુલરલી શિયાળાના ટાઈમે બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો વગેરે જેવી વસ્તુ લેવાતી હોય છે. ગામડામાં મુખ્ય ધાન ખાવા માટે બાજરાનો રોટલો હોય છે, ઉપરાંત આ સિવાય જવનો રોટલો પણ ખવાતો હોય છે. બાજરાના રોટલાને જ્યારે શરીરમાં લેવામાં આવે ત્યારે શુગર છે એ ધીમે ધીમે વધતું હોય છે, ગ્રેજ્યુઅલી. એટલા માટે એના કારણે શુગર મેન્ટેન થતું હોય છે. તો શુગર જ્યારે મેન્ટેન થાય તો આવા કેસમાં પીસીઓડીમાં, પોલિસિસ્ટિક ઓવરી ડિઝીઝમાં, જેમાં એગની કન્ડિશન સારું ન હોય, ઈંડા વધારે બનતા હોય, ચરબીનું પડ લાગી ગયેલું હોય, તો આપણે બાજરાનો ઉપયોગ કરીએ તો શુગર મેન્ટેનને કારણે થવાને કારણે ઇન્સ્યુલિનનો જે ઉપયોગ હોય બરાબર થાય છે, એના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થતું અને એના કારણે આપણે ધીમે ધીમે પીસીઓડી ક્યોર થતું હોય છે. તો આવા કેસમાં બાજરાનો રોટલો લઈ શકતા હોય છે. ઉપરાંત પુરુષમાત્રા પણ બાજરાનો રોટલો આ પર્પસ શુગર મેન્ટેન કરવા માટે પણ લઈ શકતું હોય છે. આ થઈ મિત્રો એલોપેથીની વાત. તાસીર વાઇઝ બાજરાને ગરમ ગળવામાં આવતો હોય છે એવું સમાજમાં અને સોસાયટીમાં અને ઘરમાં કહેવાતું હોય છે. તો મિત્રો, આપણે જો વિચાર કરવાનો રહ્યો કે તમારે બાજરાનો રોટલો લેવો કે નહીં, મેં બંનેના પ્લસ માઇનસ પોઈન્ટ એમાં વપરાય શું ફાયદા હોય સમજાવ્યું છે. મિત્રો, ફરી નવા વિડીયો સાથે શું ખાવો એના વિશે મળીશું. અમારો મોબાઈલ નંબર છે 97148 64 4. અમારો હોસ્પિટલ નામ છે મધુદીપ આઈએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલ, જે પારવાડી ચોક પેલગાડીની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ખાતે આવેલી છે. નમસ્કાર મિત્રો.